नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंद्रोण गीर तेमज विवेकानंद विनय मंदिर ताड यूट्यूब चैनल में फरी एक वक्त आप सर्वे नु हार्दिक स्वागत छे। लेक्चर 6 विषय आंकड़ा शास्त्र धोरण 12 એમાં ઘણી બધી આપણે ચર્ચાઓ અગાઉના ચેપ્ટરમાં કરેલી છે। અત્યારે ચર્ચા આપણે કરશું 5 ગુણ માટે। તો 5 ગુણ માટેનો એક દાખલો પૂછાય, વિભાગ F માં હોય, એમાં કીધેલું હોય કે લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો। તો લાસ્ટ પેયર પાસે અને ફિશર ત્રણેયના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થાય, તો એના માટેના સૂત્ર છે લાસ્ટ પેયરનો સૂચકાંક। જેને આપણે સંકેતમાં લખશું IL, I એટલે કે ઇન્ડેક્સ નંબર અને L એટલે કે લાસ્ટ પેયર। IL બરાબર એટલે કે લાસ્ટ પેયરનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। આ એનું સૂત્ર છે, જે E જેવું દેખાય એને સિગ્મા બોલાય, એ સરવાળાની નિશાની છે। સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। અને યાદ રાખવા માટે કઈ રીતે યાદ રાખવું, ઘણા વિદ્યાર્થીઓ યાદ રાખવામાં પહેલા Q આવશે કે P આવશે, 0 આવશે કે 1 આવશે એ નક્કી ન કરી શકે। તો સરળતાથી યાદ રાખવા માટે આપણે ABCD તમારે મનોમન બોલવી, ABCDમાં પહેલા P આવશે પછી Q આવશે, તો આપણે પણ આ લાસ્ટ પેરના સૂત્રમાં પહેલા P મૂકવાનો પછી Q મૂકવાનો અને 1000 યાદ રાખવા, બરાબર। તો કઈ રીતે 1000 યાદ રાખો, પહેલા P પછી Q, P Q P1 Q0 છે સૂત્રમાં પણ સિગ્મા P1 Q0 છેદમાં પહેલા P પછી Q P0 Q0 આવી રીતે અને સરળતાથી આપણે યાદ રાખી શકીએ। આ હતું લાસ્ટ પેયરના સૂચકાંકનું સૂત્ર। ત્યાર પછી એવી જ રીતે બીજું સૂત્ર આવશે, પાસેનો સૂચકાંક, જેમ I એટલે કે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક લાસ્ટ પેરનો L, એવી રીતે પાસેનો P થશે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100। તો આમાં પણ યાદ રાખવા માટે જેમ 1000 હતા તો આમાં 1101, પેલા P પછી Q, પેલા P પછી Q, P1 Q1 છે, P1 Q1 છેદમાં પેલા P પછી Q, P0 Q1 આવી રીતે અને આપણે યાદ રાખી શકાય આ બે સૂત્ર। ત્રીજું સૂત્ર આવશે, ફિશરનો સૂચકાંક, સૂચકાંકનો I અને ફિશરનો F, IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP, લાસ્ટ પેરનો સૂચકાંકનો જે જવાબ આવે તે લેવો, પાસેના સૂચકાંકની ગણતરી કરશું જે જવાબ આવશે તે લેવો, બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢશું એટલે આપણને ફિશરનો સૂચકાંક મળશે। ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે। શા માટે, તો કે બંનેનો ઉપયોગ કરી બરાબર અને એની ગણતરી કરવામાં આવશે, જેમાં આધાર વર્ષના જથ્થાને પણ મહત્વ આપવામાં આવશે
અને ચાલુ વર્ષના જથ્થાને પણ મહત્વ આપવામાં આવી અને ગણતરી કરવામાં આવે, જેથી આપણે એને આદર્શ સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં પી ક્યુ, તો જ્યાં પી એટલે કે પ્રાઇઝ, ભાવ. દાખલાની અંદર સીધું તમને એમ નહીં આપેલું હોય કે આ પી છે, આ પી ઝીરો છે, પી વન છે, ક્યુ ઝીરો, ક્યુ વન, એવી રીતે નહીં આપેલું. કોઈ વર્ષ આપેલું હશે, એ વર્ષની અંદર એમાં એનો જથ્થો આપેલો હશે અને ભાવ આપેલા હશે, બરાબર. તો આપણે નક્કી કરવું પડશે કે ક્યુ કોલમ છે એને પી વન તરીકે લેવું, ક્યાં કોલમને પી ઝીરો તરીકે લેવું, ક્યાં કોલમને ક્યુ વન તરીકે લેવું અને ક્યાં કોલમને ક્યુ ઝીરો તરીકે લેવું. તો જ્યાં પી ઝીરો બરાબર, પી એટલે કે પ્રાઇસ, ભાવ, પી ઝીરો બરાબર આધાર વર્ષનો ભાવ, એવી જ રીતે પી વન બરાબર પી એટલે કે પ્રાઇસ, ભાવ, ચાલુ વર્ષનો ભાવ, ક્યુ ઝીરો, ક્યુ એટલે કે ક્વોન્ટિટી, જથ્થો, રકમની અંદર જથ્થો આપેલો હોય તો ક્યુ ઝીરો બરાબર આધાર વર્ષનો જથ્થો થશે. એવી જ રીતે ક્યુ વન ચાલુ વર્ષનો જથ્થો યાદ રાખવું પડશે. કોઈ વર્ષ આપેલું હશે, બરાબર, અને એમાં આપણે નક્કી કરવું પડશે ક્યુ કોલમ પી ઝીરો છે, પી વન છે, ક્યુ ઝીરો છે, ક્યુ વન છે, આપણે નક્કી કરવું પડશે. સૂત્રમાં પણ જો સિગ્મા પી વન ક્યુ ઝીરો, તો પી વન એટલે કે ચાલુ વર્ષનો ભાવ, ક્યુ ઝીરો આધાર વર્ષનો જથ્થો, પી ઝીરો આધાર વર્ષનો ભાવ, ક્યુ ઝીરો આધાર વર્ષનો જથ્થો. પાસે એમાં પણ પી વન ચાલુ વર્ષનો ભાવ, ક્યુ વન ચાલુ વર્ષનો જથ્થો, પી ઝીરો આધાર વર્ષનો ભાવ, ક્યુ વન ચાલુ વર્ષનો જથ્થો. આવી રીતે આ સૂત્ર છે એ તમારે યાદ રાખવા. થોડીક સમજૂતી લઈએ કઈ રીતે રકમ આપેલી હોય. દાખલા તરીકે કોઈ વસ્તુ આપેલો હશે, વસ્તુ હોય એ બી સી ડી હોય, અથવા ઘઉં ચોખા બાજરી કોઈ પણ હોઈ શકે, એ બી સી. પછી અહીંયા વર્ષ આપેલા હશે 2009, બરાબર, એમાં ભાવ આપેલો હોય અને જથ્થો આપેલો હોય. 2012નું વર્ષ આપેલું હશે અને એમાં ભાવ અને જથ્થો, આવી રીતે રકમ આપેલી હશે. ભાવ કોઈ પણ સમજવા માટે લઈ લઈએ આપણે 12, 15, 18, જથ્થો 2, 5, 8, ભાવ 20, 21, 22, જથ્થો 5, 8, 10, આવી રકમ આપેલી હોય અને કીધેલું હોય કે લાસ્ટ ફેર પાસે અને ફિસરનો સૂચકાંક મેળવો. તો હવે આપણે તો સૂત્ર મુજબ હાલવું પડશે, પી વન, પી ઝીરો, ક્યુ ઝીરો, ક્યુ વન, બરાબર. તો અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા થઈ હતી કે જે ભૂતકાળનું વર્ષ હોય એને આધાર વર્ષ કહેવાય. તો અહીંયા 2009નું વર્ષ છે અને 2012નું વર્ષ આપેલું છે. તો 2009નું વર્ષ ભૂતકાળનું વર્ષ થાય એને આપણે આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવશે, આધાર વર્ષ. અને 2012નું વર્ષ છે એ ચાલુ વર્ષ થાય,
2009 આધાર વર્ષનો ભાવ, તો અહીંયા આપણે જ્યાં કરીને સમજેલું છે આધાર વર્ષનો ભાવ, તો આધાર વર્ષના ભાવને આપણે કોના વડે દર્શાવશું, તો કે P0 વડે દર્શાવવામાં આવશે. P0 2009 એનો જથ્થો આપેલો છે, એટલે કે આધાર વર્ષ અને આધાર વર્ષનો જથ્થો આપેલો છે. તો આધાર વર્ષનો જથ્થો કોના વડે દર્શાવશું આપણે, તો કે Q0. તો આ Q0 નું કોલમ થયું. એવી જ રીતે 2012 નું વર્ષ એટલે કે ચાલુ વર્ષ, અને ચાલુ વર્ષનો ભાવ આપેલો છે, તો ચાલુ વર્ષનો ભાવ કોના વડે દર્શાવશું, તો કે P1 વડે. આ P1 નું કોલમ લેવાનું. ત્યાર પછી 2012 નું વર્ષ ચાલુ વર્ષ, ચાલુ વર્ષનો જથ્થો આપેલો છે, તો ચાલુ વર્ષના જથ્થાને આપણે કોના વડે દર્શાવશું, Q1. તો આ Q1 નું કોલમ. આવી રીતે ચારે ચાર કોલમ આપણે નક્કી કરવા પડે. આ નક્કી કરશું ત્યાર પછી જ દાખલો આપણે ગણી શકવાના, નહીતર દાખલો ગણી શકવાના નથી. હવે એમાં એવું ન હોય કે પહેલા ભાવ આપેલા હોય, પહેલા જથ્થો પણ આપેલો હોય અને પછી પણ ભાવ આપેલા હોય. તો પહેલા જથ્થો આપેલો હોય તો આપણે પહેલા Q0 લખવું, અને પછી ભાવ આપેલો હોય તો ત્યાં P0 લખવું. અથવા તો આ પ્રમાણે પણ આપેલું હોય ભાવ, અને ભાવની અંદર પણ વર્ષ લખેલા હોય કે 2009 વર્ષ અને 2012 વર્ષ, આવી રીતે. અને જથ્થો આપેલો હોય અને જથ્થામાં પણ લખેલા હોય વર્ષ 2009 વર્ષ અને 2012 વર્ષ. તો એ 2009 વર્ષ એટલે કે આધાર વર્ષ, અને આધાર વર્ષનો ભાવ છે એટલે એને P0 નું કોલમ કહી દેવાનું. 2012 નું વર્ષ એટલે કે ચાલુ વર્ષ, ચાલુ વર્ષનો ભાવ છે એટલે આને P1 નું કોલમ કહી દેવાનું. 2009 વર્ષ આધાર વર્ષ, અને આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે Q0 નું કોલમ કહી દેવાનું. 2012 નું વર્ષ ચાલુ વર્ષ, અને ચાલુ વર્ષનો જથ્થો આપેલો છે એને Q1. કોઈ પણ રીતે રકમ આપેલી હોય, આપણે આ પ્રમાણે આ ચારેય કોલમ નક્કી થઈ જાય બરાબર, P0, Q0, P1, Q1, અથવા તો P0, P1, Q0, Q1, કોઈ પણ રીતે પછી દાખલાની ગણતરી કરવા માટે ચાર કોલમ બનાવવા પડશે. એ સૂત્રોને ધ્યાનમાં રાખીને ક્યાં ચાર કોલમ બનાવવા પડશે, તો કે P1, Q0, P0, Q0, P1, Q1 અને P0 Q1. આ ચાર કોલમ આપણે બનાવવા પડશે, એનો ગુણાકાર કરવો પડશે આપણે, ત્યાર પછી એનો સરવાળો કરવાનો. P1 Q0 ના કોલમનો સરવાળો કરવો પડશે, સિગ્મા લાગશે એટલે સિગ્મા P1 Q0 મળશે. P0 Q0 એનો સરવાળો કરશું, સિગ્મા લાગશે, સિગ્મા P0 Q0 મળશે. P1 Q1 એનો સરવાળો કરશું, સિગ્મા લાગશે, સિગ્મા P1 Q1. અને P0 Q1 એનો સરવાળો કરશું એટલે સિગ્મા લાગશે, સિગ્મા P0 Q1. સરવાળા મળી જાય આપણને, પછી આપણું જે લાસ્ટ પેરનું સૂત્ર હતું કે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100, એમાં એની રકમ મૂકવાની, ગણતરી કરવાની, એનો જવાબ મળશે. પાસેના સૂત્રમાં સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 મૂકવું, એની ગણતરી કરવી, એનો જવાબ મળશે. ફિશરના સૂત્રમાં બંનેનો જે જવાબ આવે એ મૂકી એની ગણતરી કરશું. આવી રીતે બોર્ડની પરીક્ષામાં વિભાગ F માં આ દાખલો છે એ 5 ગુણ માટે પૂછાય છે. તો આ દરેક વિદ્યાર્થીએ આ સૂત્રો તૈયાર કરી લેવા, જ્યાં P1 P0 Q0 Q1 એ પણ તૈયાર કરી લેવું બરાબર, અને ત્યાર પછી કઈ રીતે દાખલો ગણશું આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. બસ આજના લેક્ચરમાં આટલું જ.